नमस्कार बाळ मित्रो, हूँ छु किंजल गोस्वामी अने फरी एक वार स्वागत छे तमारू अमारी YouTube चेनल नी अंदर। आजे आपणे शीखवाना छे धोरण केजी ना बाळको माटे केटलाक बीजा नवा वळાંકો। આગળના વિડિયોઝ ની અંદર પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર મેં કેટલાક નવા વળાંકો શીખવાડેલા છે, જો તમે ન જોયા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અત્યારે જ જોઈ લો। ચાલો હવે આપણે પાર્ટ 3 ની અંદર બીજા કેટલાક નવા વળાંકો શીખીએ। चलो हवे आपणे यू निशानी शीखीए। तेना माटे आपणे एक खाना में आ रीतना यू करवो, पछी आवी रीतना बे टपका करवा। पहला टपका उपर पेन्सिल राखवी, सीधी लीटी आपणे नीचे लई जवी अने वळांग करीने बीजा टपका उपर पाछी पेन्सिल लई आवी, एटले आपणो यू बनी जशे। एवी ज रीतने बीजा खाना में करशुं। पहला टपका उपर आपणे पेन्सिल राखशुं, सीधी लीटी करीने नीचे लई जईशुं, वळांग करीने बीजा टपका सुधी पाछी लई जईशुं। आ रीतना दरेक खाना में आपणे यू बनावता जवुं। शरूआत में बाळकने जो लखता न फावे तो तेने हाथ पकड़ीने थोड़ा खाना आपणे लखावा, त्यारबाद एने जाते लखवा आपवुं, लेम करता करता एने आवडी जशे। हवे आपणे ऊंधा यूनी निशानी शीखीशुं। तेना माटे आपणे आ रीतना ऊंधो यू करवानो छे, पछी नीचेनी साइड बे टपका करवाना। पहला टपका उपर पेन्सिल राखवानी अने ऊपरनी साइड लीटो लई जवो, त्यारबाद तेने वळांग करीने नीचे बीजा टपका सुधी पाछी पेन्सिल लई आवी। आ रीतना बीजा खानामां पण करशुं। पहला टपका उपर पेन्सिल राखो, तेने ऊपरनी साइड लीटो करो, त्यारबाद वळांग करीने पाछो एने नीचे लीटो लई आवो। आ ज रीतना ત્રીજા ખાનામાં કરશું। પહેલા ટપકા પર પેન્સિલ રાખો, ઉપર લઈ જાઓ, ત્યારબાદ ગોળ ફેરવીને પાછો નીચે લીટો લઈ આવો। આ રીતના તમે કરશો એટલે સરસ તમારો યુ બનશે। તેવી જ રીતના દરેક ખાનામાં આ રીતના તમે પ્રેક્ટિસ કરતા રહો। હવે આપણે વી જેવા અક્ષરની નિશાની કરવાની છે। તેના માટે એક ખાનામાં વી લખો ને ઉપરની સાઈડ બે ટપકા કરો। પહેલા ટપકા ઉપર પેન્સિલ રાખીને સીધો આપણે પહેલા ત્રાંસો લીટો કરવાનો છે, ત્યારબાદ ત્રાંસી લીટી આપણે બીજા ટપકા સુધી લઈ જવી, એટલે વી બની જાય। આ રીતના પણ તમે વી કરી શકો છો, અને જો બાળકને ન ફાવે તો અહીંયા વચ્ચે એક આપણે ટપકું કરી દેવું કે જેથી એને વી કરવામાં સહેલાઈ રહે। તો બાળકને બે ટપકાને ત્રાંસી લાઈન જોડતા શીખવાડો, ત્યારબાદ ત્રાંસી લાઈન પાછી કરો, એટલે આ પ્રમાણે પણ વી બની જશે। આ રીતે બીજા ખાનામાં પણ આપણે આ રીતના ત્રાંસી લીટી કરવી, ત્યાર પછી બીજી સાઈડ ત્રાંસી લીટી કરવી, એટલે આપણો વી બનશે। જો બાળકને બે ટપકાથી વી ફાવતો હોય તે રીતના કરો, ન ફાવે તો વચ્ચે એક ટપકું કરી દેવું, એટલે એને એકવાર ત્રાંસી લીટી, બીજી વાર ત્રાંસી લીટી, એટલે વી બનશે। આ રીતના દરેક ખાનામાં બાળકને પ્રેક્ટિસ કરાવો। ચાલો હવે આપણે ઊંધા વીની નિશાની શીખીશું। તેના માટે આ રીતના આપણે ઊંધો વી કરવો, ત્યારબાદ આવી રીતના બે ટપકા કરવા, પછી પહેલા ટપકા ઉપર પેન્સિલ રાખીને ત્રાંસો લીટો ઉપર લઈ જાઓ, પછી પાછો ત્રાંસો લીટો નીચે લાવો। આ રીતના તમે વી કરાવો। જો આ રીતના ન ફાવે તો વચ્ચે એક પાછો ટપકું કરી દો। આ રીતના બે ટપકાને ત્રાંસી લીટીથી જોડો, પાછા બે ટપકાને ત્રાંસી લીટીથી જોડો, એટલે પાછો ઊંધો વી બની જશે। આ રીતના તમે દરેક ખાનામાં પ્રેક્ટિસ કરાવતા રહો। હવે આપણે સાચાની નિશાની કરતા શીખીશું। તેના માટે એક ખાનામાં સાચાની નિશાની કરો, ત્યારબાદ આવી રીતના બે ટપકા કરો અને એક ટપકું ત્રાંસી લીટીમાં કરો, એટલે એને સાચાની નિશાની કરતા ફાવે। આ નાના બે ટપકા છે એને પહેલાં વ્યવસ્થિત જોડો, ત્યારબાદ ત્રાંસી લીટી આ રીતના જોડો, એટલે સાચાની નિશાની બની જશે। બીજા ખાનામાં પણ આ બે ટપકા સીધી લીટી જોડો, પછી ત્રાંસી લીટી જોડો, એટલે પાછો સાચાની નિશાની બની જશે। આ રીતના દરેક ખાનાની અંદર તમે સાચાની નિશાની કરવાની પ્રેક્ટિસ ચાલુ રાખો। આગળ આપણે સાચાની નિશાની કરતા શીખ્યા, હવે આપણે ખોટાની નિશાની કરતા શીખશું, જેને આપણે ચોકડી પણ કહેવાય છે। એના માટે એક ખાનામાં ચોકડી કરો, ત્યારબાદ ચારે ખૂણાની અંદર એક એક ટપકું કરો। દરેક ચારે ખૂણાની અંદર ટપકા કરવા, જેથી તમને ખોટાની નિશાની કરતા આવડે। પહેલાં આપણે ટપકા ઉપર પેન્સિલ રાખીને ત્રાંસી લીટી કરવી, ત્યારબાદ બીજા ટપકા ઉપર પેન્સિલ રાખીને ત્રાંસી લીટી કરવી। તે જ રીતના બીજા ખાનામાં કરવું કે ઉપરના ટપકાથી પેન્સિલ રાખીને ત્રાંસી લીટી જોડો,
त्यार बाद नीचेना टपका थी राखीने त्रासे लीटी जोड़ो। आ रीतना दरेक खाना में चोकड़ीनी प्रेक्टिस् करता रहो। આજના વિડીયોમાં આપણે જેટલા વળાંક શીખ્યા ઘરે તેની તમે પ્રેક્ટિસ કરો। આજના વિડીયોની અંદર આપણા બધાય વળાંકો પૂર્ણ થાય છે। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આ વળાંક આધારિત આપણે કેટલાક આલ્ફાબેટ નંબર લખતા શીખીશું। જો અત્યાર સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ કરી લો અને બેલ આઇકન પર ક્લિક કરવું ભૂલાય નહીં। થેન્ક યુ।